स्टूडेंट्स गुड मॉर्निंग वेलकम टू फन एंड लर्न स्कूल केम छो बधा मजा में छो ने। तो चलो आज आपने धोरण पांच में पाठ सत्तर दीवाल ओळंगी लीधी एमां भाग एक जोईशुं। पाठ सत्तर दीवाल ओळंगी लीधी। चलो जोईए कि तेनी आँखोना सपना छे। इंडियन एक्सप्रेस 2017। तेनी माताए तेना माटे जातिनी एटले कि लिंगनी दीवाल बनावी हती। आजे अफसाना पोते नागपाड़ा बास्केटबॉल एसोसिएशन यानी कि NBA ऑफ मुंबई माटे मजबूत आधार एटले कि पायो बनी गई छे। जो आजे ते बीजी पांच छोकरीओनी प्रेरणा स्रोत छे। ते आजनी रोजनी मुश्किलीओ पाछळ मूकीने બાસ્કેટબોલમાં આવી છે। એટલે તમને એમ કહેતો ને કે અમારે આવું કરવું છે પણ આ નડે છે, પરંતુ આ એટલી મહેનતુ હતી કે એને શું કર્યું આગળ જઈ। આજે તે યુવા ટુકડી ટીમનો તારો એની કે ખેલાડી છે। આ ટીમ મુંબઈ ક્લબ ટીમને આશ્ચર્ય મૂકી દીધી છે। ખૂબ જ ખમીર અને હિંમત સાથે ટીમ કક્ષાની ટુર્નામેન્ટ સેમિફાઇનલમાં એ ફાઇનલ થઈ હતી। એ કેટલા વર્ષની હતી? 13 વર્ષની હતી। એનું નામ શું છે? અપ્સાના અંસુરી। હવે ચલો ટુકડીની મુલાકાત। અમે સમાચારપત્રમાં અપ્સાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું। અમે વિચાર્યું આ છોકરીઓ તેમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ। અમે ટ્રેન પકડીને મુંબઈ છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિનેશન સ્ટેશન ઉતર્યા। ત્યાંથી અમે નાગપાડા તરફ જવા લાગ્યા। અમને ત્યાં પહોંચતા ફક્ત 20 મિનિટ થઈ। ત્યાં અમે અપ્સાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા। ટીમના સભ્યો સાથે મુલાકાત લીધી અને એમની વિશે વાંચ્યું। હવે આ ખાસ ટીમનો મેળો કે અપ્સાના ઝરીના ખુશનૂર અને આફિરને મળો। પહેલાં તો તે છોકરીઓ શાંત હતી પણ એકવાર એમને બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ એટલું બધું એ બોલવા લાગી। તો જોઈએ કે ઝરીના શરૂ કર્યું મારું ઘર આ મેદાનની બરાબર સામે છે। જો આમ એનું ઘર શું આ મેદાનની બરાબર સામે છે। મારો ભાઈ ત્યાં રમતો હતો। હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહી હતી અને છોકરીઓને રમતા જોતી હતી। તે સમયે હું ધોરણ 7માં ભણતી હતી। જ્યારે પણ છોકરીઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા અને જીતના ટુકડીની ખૂબ પ્રશંસા થતી હતી। બધા ખેલાડીઓ ખૂબ બૂમો પાડી પ્રોત્સાહન આપતા। આ બધું જોઈને મને થતું હતું કદાચ હું રમી શકું। કોચ મારા પિતાના ખૂબ સારા મિત્ર હતા તેથી મેં ગભરાતા તેમણે પૂછ્યું શું મને પણ પ્રતિભા બતાવવાની તક મળશે। કોચે કહ્યું કેમ નહીં, જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તને શીખવાડીશ। શું કીધું કે તું બીજી છોકરીઓ લાવ તો કે હું તમને બધાને શીખવાડીશ। હવે કે શોધી કાઢો, શું શોધી કાઢવાનું છે કે તમારા ઘરની નજીક કોઈ રમતનું મેદાન છે, ત્યાં કોણ રમે છે, તેઓ શું કરે છે, આ બધા પ્રશ્નોના જવાબ તમારે શોધવાના છે। હવે અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી? કોઈ બી વાતની શરૂઆત કરવી એ ક્યારેય સરળ હોય નહીં। ખુશનુર, પહેલાં તો મારા પિતાજીએ ના પાડી પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા। પહેલાં તો એના પિતાએ ના પાડી કે ના તારે રમવાની જવાનું, પછી એને જીદ પકડી કે ના મારે રમવા જ જઉં છું તો એમને હા પાડી દીધી। અપ્સાને, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે। હું પણ તેમને મદદ કરું છું। જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું તો માતા ગુસ્સે થઈ। એણે કહ્યું કે છોકરીઓ બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર, મેદાન પર જઈને રમવાની જરૂર નથી। પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચ મારી માતાની સાથે વાત કરી ત્યારે તેઓ માની ગયા કે હવે એમને રમવા દઈએ। આફરીન, અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ હતી। મારા દાદી અમારા પર ખૂબ ગુસ્સે થયા છતાં પણ અમે 3 બહેનો અહીં રમવા આવી હતી। દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ એમણે કહ્યું
तमने रमवा योग्य साधनों की जरूर पड़े, तमने शक्ति माटे खूब दूध लेवानी जरूर छे, आ बधा माटे पैसा क्यांथी आवशे? परंतु पिताजी अमारी लागणीओ समझी गया हता, तेमणे अमने रमत में वपराती खास प्रवृत्ति एने की चाल शीखवी। ज्यारे पिताजी नाना हता त्यारे ते पण मैदान पर रमता हता, तेमनी साथे पासे योग्य बूट अने कपड़ा न हता, तेओ प्लास्टिकना बॉलथी रमता हता, कारण के पहलानी परिस्थिति बधाने सरखी होती नहीं। पिताजी अमने कहता ज्यारे अमे रमता हता त्यारे बच्चू खान कोच हता, तेमणे मारा पिता ने पहली वार रमता जोया हता तो तेमने लाग्यु के आ छोकरो सारू रमे छे अने तेने योग्य केळवणी आपवी जोईए। एमणे मारा पिताजी ने योग्य बूट अने कपड़ा आप्या। मारा पिताजी सारा खिलाड़ी बनी शक्या होत, परंतु तेमनी घर प्रत्येनी जवाबदारीओना कारणे तेमने रमत छोड़ी दीधी अने नौकरी करवी पड़ी हती, तेथी ते अमने रमवा देवा मागता हता अने अमारा सारा खिलाड़ी बनवा मागता हता। तो कहो के तमने कोई योग्य क्यारे रमत रमता टोक्या छे? कई रमतो तो तमने कोई टोक्या होय तो कहेवानुं, ना टोक्या होय तो कई वांधो नहीं। तमने कोई रमवा माटे प्रोत्साहित करे छे तो करतुं पण हशे, तमने कोई कहेतुं हशे के कोई सारी रमत रमता होय तो एना माटे प्रोत्साहित पण करतुं होय। હવે અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો, તો એક છોકરી, શરૂઆતમાં અમને મેદાન રમવા જવાનું થોડું વિચિત્ર લાગતું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી। અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે। હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી, તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે, અત્યારની છોકરીઓ તો બધું જ રમે છે ને। તો અપ્સાના, અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ને ત્યારે હું 11 વર્ષની હતી, તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી, તેના હવે 2 વર્ષ થઈ ગયા છે। હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું। રે, બીજી છોકરી બોલે છે, હા અમે સાચે જ ખૂબ અને સખત મહેનત કરી, કોચ પણ ખૂબ કડક છે, અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ, રમત સારી રીતે રમે કેમ રમાય તે કોચ અમને શીખવે છે, બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તેનો ખૂબ જ અભ્યાસ કરતા હતા, કારણ કે આ બધું ટીમમાં બહુ જરૂરી છે। આ ફ્રેમ તો કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, ખેલાડીઓની જેમ રમો, જો તમને કોઈ થોડી ઈજા થઈ જાય તો રમવાનું ચાલુ રાખવાનું। અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા ચલો ઉઠો તમને સારું થઈ જશે, હવે અમારી રમત ખૂબ જ સુધરી છે, દરેક જણ કહે છે અમે ખૂબ સરસ રમીએ છીએ, કારણ કે જેમ મહેનત વધારે કરીએ એમ રમત પણ સારી રીતે રમાય, તમે પણ કોઈ રમત આખો દિવસ રમશો તો તેમાં વધુ ને વધુ પારંગત થતા જશો। હવે આ ચર્ચા કરોના પ્રશ્નો તમારે ક્યારે આઈડની નોટબુકમાં આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા હશે એ તમારે લખવાના। અમે કહ્યું અમારી ટીમ વિશે વધારે કહો, એટલે કે એમની ટીમ વિશે કે હવે આગળ કેવી રીતે શું વધ્યું એના વિશે એક વધારે કહું તમને। તો એક છોકરી કહે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કરીએ તો તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ, અહીં અમે એ કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા, અમારી ટીમે થોડી છોકરીઓને મુંબઈ ટીમમાં રમવાની તક પણ મળી છે, મેચ સોલાપુર હતી, મેચ ક્યાં હતી? સોલાપુર હતી। તો ઝરીન કહે છે જ્યારે અમે સોલાપુર ગયા ને અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી, જો અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજતી અને વર્તતી હતી, તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી, અમને ખૂબ જ ખરાબ લાગતું હતું, તે ટીમના ખેલાડીઓમાં
જરાય પણ સહકાર જેવું ન હતું. હવે મેચ દરમિયાન શું થયું એ જાણીએ. કે મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્યની સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરાવવા લાગી. આ બધી ગેરસમજ અને કોચ મેચ હારી ગયા. પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. હવે આફરીન કહે છે, સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. અમારી ટીમનો સહકાર એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈઓને સમજવી જરૂરી છે. કારણ કે એવું ન કરો તો તમે રમી શકો, સારી રીતે રમી ન શકો. લખો તો હવે આ બધા પ્રશ્નોના જવાબ તમને કહ્યું એમ. આ બધા પ્રશ્નો તમારે વાંચવાના અને એને શોધવાનો પ્રયત્ન કરવાનો, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. ન ખબર પડે તો જ્યારે આપણે આઈડલી નોટબુકનું સોલ્યુશન જોઈશું ત્યારે બધા પ્રશ્નોના જવાબ પણ તમને ખબર પડી જશે. તો આજના ભાગમાં આટલું, આગળનું આપણે કાલના ભાગમાં જોઈશું. બાય બાય બાળમિત્રો.